નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજનો જે આપણો વિડીયો છે તે ફોટો પેન્ટ થઈને આવે છે તે પ્રકારનો આપણો વિડીયો બનાવવાથી સ્ટાર્ટિંગમાંથી મેં જે ડેમો જોયો તે પ્રમાણે જે બ્રશ આવે છે તે પ્રમાણે આપણો જે ફોટો આવતો હોય તેવો આપણે વિડીયો બનાવીશું. અને આ વિડીયો પણ ફૂલ પ્રોજેક્ટ દ્વારા જ રહેશે. બસ તમારે ત્યાં આગળ તમારો ફોટો મૂકવાનો છે અને તમારો વિડીયો બની જશે. કઈ રીતે પ્રોજેક્ટ લેવો, કઈ રીતે તેની અંદર ફોટો મૂકવો, બધું તમને વિડીયોની અંદર બતાવેલું છે. તો વિડીયોને થોડું ધ્યાનથી જોજો એટલે તમને કાંઈ પણ એરર કે પ્રોબ્લેમ ના આવે. અને એરર કે પ્રોબ્લેમ આવે તો એને કમેન્ટ કરજો. એપ્લિકેશન ન મળતી હોય તો પણ કમેન્ટ કરજો. અને ટેલિગ્રામની અંદર તમે હોય ત્યાં આગળ આવ્યું છે, તમે ત્યાં આગળ આપણે એપ્લિકેશન છે આપી દઈશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્ર હોય તેની સાથે વિડીયોને શેર કરજો. દરરોજ આવા નવા નવા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. જ્યાં તમારે એક પ્રોજેક્ટ છે તેને એડ કરવાનો છે. પ્રોજેક્ટ એડ કરવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલની અંદર આવ્યા પછી તમારે ઉપર સર્ચનું જે આઇકન છે ત્યાં આગળ નામ લખી દેવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. આટલું લખી તમે સર્ચ કરશો ને તમને આ રીતે વેબસાઇટ જોવા મળે છે, અલ્પેશ ક્રિએશન 01 લખેલી. આના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે છે વેબસાઇટ ખુલીને આવી જશે. તાર પછી વેબસાઇટ ખુલીને આવી છે, તમને સાઈડમાં સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમારે કોડ લખી દેવાનો છે. કોડ છે 0684. આટલું લખી અને તમારે સર્ચ કરી દેવાનું છે. જો તમે સર્ચ કરશો નીચે તમને એક ઇમેજ જોવા મળે છે, ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આ પ્રમાણે આપણી પાસે ફોટો આવી ગયો છે ખુલીને. અહીં આગળ આપણે આના પર ક્લિક કરીશું. આ ફોટા પર તમે ક્લિક કરશો એટલે નીચે તમારે આવી જવાનું છે પોસ્ટની અંદર. આ પોસ્ટમાં તમે નીચે આવશો તમને લખેલું જોવા મળે છે અહીં આગળ ટેમ્પલેટ અથવા પ્રોજેક્ટ. ઠીક છે, તો અહીં આગળ તમારે ક્લિક અત્યારે નથી કરવાનું, તેના માટે સપોઝ તમારે એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાની છે. તો આ એપ્લિકેશન છે, તમને આ બે એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે. સપોઝ તમારે જે સુપર વીપીએન છે આને કનેક્ટ કરી લેવાનું છે. તો કનેક્ટ કરવા માટે તમારે આના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારા જે કેપકટ એપ્લિકેશન છે આને પણ ઓપન કરીને રાખી દેવાનું છે. તો આપણે આના પર ક્લિક કરીશું અને એપ્લિકેશન અહીંથી ઓપન કરી લઈએ છીએ. પછી આ બે એપ્લિકેશન ઓપન થઈ ગયા પછી તમારે આવવાનું છે પાછું આપણે વેબસાઇટની અંદર. અને અહીં આગળ તમે જે લખ્યું છે પ્રોજેક્ટ આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો જો તમે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ એપ્લિકેશનની અંદર આપણો જે પ્રોજેક્ટ છે તે ખુલીને આવશે. અને એકવાર તમે પ્રોજેક્ટને એડ કરી લેશો બસ તમારે ખાલી આગળ તમારો ફોટો મૂકવાનો છે અને તમારો વિડીયો સીધો બની જશે. તો નીચે તમને એક ઓપ્શન મળી ગયો છે યુઝ ટેમ્પલેટ, આપણે એના પર ક્લિક કરીશું. જો આપણે એના પર ક્લિક કરીએ તો આ પ્રમાણે આપણી પાસે ખુલીને આવશે. હવે અહીંયા આપણે જે પણ ફોટા પર વિડીયો બનાવો છે બસ તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. નીચે આપણે લખ્યું છે પ્રિવ્યૂ, એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રમાણે આપણા ફોટાની અંદર ઇફેક્ટ છે એડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બસ 2-3 સેકન્ડની અંદર આપણો વિડીયો છે અહીંયા બની અને કમ્પ્લીટ થઈને આવી જશે. જ્યાં સુધી આપણે વિડીયોની અંદર ઇફેક્ટ એડ થાય છે ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. આપણે દરરોજ આવા નવા નવા વિડીયો હોય તો સાવ સરળ સિમ્પલથી અને એક ફૂલ પ્રોજેક્ટ દ્વારા લઈને આવતા રહે છે એટલે તમને પણ સાવ સરળ સિમ્પલથી બનાવતા શીખી શકો. તો થોડીક વારની અંદર આપણે જે ઇફેક્ટ છે એ આગળ ફોટાની અંદર લાગીને આવી જશે અને આપણો વિડીયો બની જશે. તો થોડીક વારની અંદર આપણો વિડીયો આગળ બનીને આવી ગયો છે. મેં આ પ્રમાણે જે આપણે ફોટો આગળ એડ કર્યો તો ફોટો આપણો આ પ્રમાણે આવી જશે. હવે આ જે વિડીયો આપણો બન્યો છે આની અંદર તમારે સોંગ સેન્ડ કરવું હોય તો કોઈપણ એડિટિંગ એપ્લિકેશન હોય, અલાઇટ મોશન, કાઇનેમાસ્ટર, તેની અંદર જઈ આનું જે ઓરિજિનલ મ્યુઝિક હોય તમે બંધ કરી અને તમે તમારું મ્યુઝિક છે ત્યાં આગળ મૂકી દેવું એટલે તમારા મ્યુઝિક ઉપર પણ આવો વિડીયો તમારો બની અને આવી જશે. ઠીક, તો પછી જો આ ફોટો છે આને તમારે અહીંથી જે ક્રોપ કરવો હોય તો તમે ક્રોપ પણ કરી શકો. તો એને તમને આગળ ક્રોપિંગનો ઓપ્શન દેખાડ્યો છે એના પર તમે ક્લિક કરી દો. એથી તમે ફોટાને આ પ્રમાણે અહીંથી ક્રોપ કરી અને તમારા આપણે વચ્ચે જે બરાબર શેડ આવે છે આની અંદર તે પ્રમાણે તમે શેડ પણ કરી શકો. હવે જોઈશું કે આપણો ફોટો કેવો અહીંયા પરફેક્ટ આવી ગયો છે. હવે આપણે આ વિડીયોને બસ અહીંથી સેવ કરી લેવાનું છે. તો સેવ કરવા માટે એક્સપોર્ટના બટન ઉપર ક્લિક કરી તમારા નીચે જે અહીંયા આવી રહ્યું છે એક્સપોર્ટ લખેલું એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આપણો ફોટો છે આખો વિડીયો છે બનીને આવશે અને સેવ થઈ જશે. તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો. મળશું કે નવા વિડીયોની અંદર. તાનાજી, ગુડ બાય.